હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 1.2। એમાં કીધું છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10^9 ઇલેક્ટ્રોન જતા હોય તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 1 કુલમ વિદ્યુતભારને જવા માટે કેટલો સમય લાગશે। ફરીથી ધ્યાન આપજો, એક પદાર્થ પરથી બીજા પદાર્થમાં પર સેકન્ડ 10^9 ઇલેક્ટ્રોન જતા હોય તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 1 કુલમ વિદ્યુતભાર જવા માટે કેટલો સમય લાગશે। 10^9 ઇલેક્ટ્રોન છે એટલે એનો વિદ્યુતભાર શોધો, એટલે વિદ્યુતભાર ક્યુ બરાબર યાદ રાખવાનું એની કોની તો એની એ રીતે આવજો ને, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની કોની તો એની આ ફોર્મ્યુલા છે। એમની જગ્યાએ તમને આપેલા છે 10^9 ઇલેક્ટ્રોન ની જગ્યાએ કેટલા આવશે 1.6 × 10^-19 બરાબર, એટલે આવશે 1.6 × 10^-10 કુલમ બરાબર। આટલો વિદ્યુતભાર પસાર થવા માટે સમય કેટલો લાગે છે 1 સેકન્ડ ને, 1.6 × 10^-10 કુલમ વિદ્યુતભાર પસાર થવા માટે લાગતો સમય કેટલો છે 1 સેકન્ડ, તો 1 કુલમ વિદ્યુતભાર પસાર થવા માટે કેટલો સમય લાગશે તો જોઈ લો 1.6 × 10^-10 કુલમ વિદ્યુતભાર માટે સમય કેટલો આપેલો તો તમને 1 સેકન્ડ, સમય કેટલો છે 1 સેકન્ડ, તો 1 કુલમ વિદ્યુતભાર અહીંથી અહીંયા જવા માટે કેટલો સમય લાગશે તો 1 કુલમ વિદ્યુતભાર માટે સમય બરાબર કેટલો, તો ટી બરાબર જાણજો 1.6 × 10^-19 કેવો છે સોરી 10^2 1/1.6 એટલે જવાબ આવશે 0.625 10^-10 ઉપર જાય તો કેટલા થશે +10 અને શું આવશે સેકન્ડ, સેકન્ડમાં કીધું હોય તો આટલો જવાબ આવશે બરાબર, સેકન્ડમાં કીધું હોય તો કદાચ તમને યરમાં કીધું હોય તો કઈ રીતે ગણવાનું ધ્યાન આપજો, 1 યર બરાબર સમજો, 1 યર બરાબર કેટલા દિવસ આવે 365 દિવસ, એક દિવસ ને સેકન્ડ કેટલી આવે એક દિવસ ના કલાક 24 પર છે 1 મિનિટ અહીંયા આવશે અહીંયા લખી દો નીચે, તમને કદાચ પૂછાય કે 1 યર બરાબર કેટલા દિવસ આવે 365 દિવસ, એક દિવસ ના કલાક કેટલા આવશે 24, એક કલાક ને સેકન્ડ કેટલી આવશે 36 સેકન્ડ, 1 યર બરાબર આટલા સેકન્ડ, સેકન્ડ ને શામાં ફેરવવા છે યરમાં તો સેકન્ડ ને કરતા બનાવીએ, સેકન્ડ ને કરતા બનાવો તો 1 યર આ બધા ક્યાં આવશે ભાગાકારમાં 365 24 અને 36 સેકન્ડ ને કરતા બનાવીએ આ બધા સ્ટેપ ક્યાં આવશે નીચે ભાગાકારમાં, અને સેકન્ડ ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ ધ્યાન આપજો ટી બરાબર 0.625 × 10^10 સેકન્ડ છે, સેકન્ડ ની જગ્યાએ કેટલા મૂકવા ને યર અપોન 365 × 24 × 36 આનું સાદુરૂપ આપશો તો સમય ટી બરાબર લગભગ મળશે 198 વર્ષ, તમારો ફાઈનલ આન્સર બરાબર।